નમસ્કાર મિત્રો ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતના લોક કલાકારો દેશ અને વિદેશની અંદર પોતાની એક આગવી છાપ ઊભી કરી રહ્યા છે ગુજરાતની અંદર ઘણા બધા લોક કલાકારો અને ડાયરાના કલાકાર છે જેઓ નાની ઉંમરમાં જ ખૂબ જ મોટું નામ કમાઈ ચૂક્યા છે જે તાલે કિંજલ દવે ગીતા રબારી અને કાચલ મહેરિયા તેમજ રાજલ બારોટ જેવા અનેક ગુજરાતી કલાકારોએ ગુજરાત અને લોકગીતો અને દેશ વિદેશ સુધી પોતાના ગીતો પહોંચાડ્યા છે આજે અમે મિત્રો તમને સૌથી નાની ઉંમરની અંદર પોતાની લોક ગાયિકાથી પ્રસિદ્ધ બનેલા એવા શીતલ ઠાકોર વિશે વાત કરવાના છીએ તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો શીતલ ઠાકોર જેમણે નાની ઉંમરમાં જ ગુજરાતી ફિલ્મોની અંદર ગીતો ગાવાનું ચાલુ કર્યું હતું ખૂબ જ સુંદર ગીતો ગાનાર શીતલ ઠાકોરને ઘણા બધા સન્માન પણ મળ્યા છે શીતલ ઠાકોરને નાનપણથી જ ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો નાની ઉંમરથી જ શીતલ ઠાકોર ગીતો ગાતા હતા અને ધીમે ધીમે તેમણે સંગીતની અંદર આગળ વધવાનું વિચાર્યું હતું આજના સમયમાં શીતલ ઠાકોર એક પ્રસિદ્ધ કલાકાર બની ગયા છે તો મિત્રો શીતલ ઠાકોરનો જન્મ ગુજરાતની અંદર એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્તાણુંના રોજ પાટણ જિલ્લાની અંદર આવેલા એક નાનકડા ગામ ભાટસર ખાતે થયો હતો શીતલ ઠાકોરના પરિવારની વાત કરીએ તો તેમના પિતાનું નામ વિક્રમભાઈ ઠાકોર છે અને તેમનો એક ભાઈ પણ છે જેનું નામ અંકિત ઠાકોર છે પરિવારના દરેક લોકો શીતલને ખૂબ જ પ્રેમ આપે છે અને તેમનો પરિવાર એક જ ઘરની અંદર રહે છે આગળ વાત કરીએ તો શીતલ ઠાકોરે ખૂબ જ નાની ઉંમરમાં જ પોતાના સુનેરા અવાજને કારણે ઘણી બધી લોકચાહના મેળવી લીધી હતી આજના સમયમાં તેઓ ખૂબ જ પ્રખ્યાત કલાકાર અને એક લોક ગાયિકા છે શીતલ ઠાકોર ઘણા બધા પ્રસિદ્ધ કલાકારોની સાથે પણ પ્રોગ્રામો કર્યા છે અને ગીતો પણ ગાયા છે શીતલ ઠાકોરે ગાયેલા ગીતો આજના સમયમાં ગુજરાતની અંદર ખૂબ જ પ્રસિદ્ધ બન્યા છે શીતલ ઠાકોરનો અવાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે આજના સમયમાં છે ખાસ વાત એ કે શીતલ ઠાકોરે પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ ભાટસર ખાતે લીધું હતું ત્યારબાદ તેઓ અમદાવાદ ગયા હતા અને અમદાવાદની અંદર આવેલી ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમને ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો બે હજાર સત્તરની અંદર શીતલ ઠાકોરે તેમનો પહેલો ઠાકોર કુળની દીકરી રજૂ કર્યો હતો અને તે આલ્બમ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને ખૂબ જ ભવ્ય સફળતા પણ મળી હતી આ આલ્બમને કારણે તેઓએ ઘણી બધી લોકચાહના મેળવી હતી ત્યારબાદ તેઓએ આજે એક ખૂબ જ મોટું નામ બનાવી ચૂક્યા છે શીતલ ઠાકોરના ચાહકો પણ આ બધા ઘણા બધા છે તેમના ગુજરાતની અંદર શીતલ ઠાકોરનો પ્રોગ્રામ અવારનવાર ઘણી બધી જગ્યાએ થાય છે તેમાં શીતલ ઠાકોરનો પ્રોગ્રામ બીજા કલાકારોની સાથે પણ ઘણી વખત જોવા મળે છે જ્યારે જ્યારે શીતલ ઠાકોર સ્ટેજ ઉપર આવે છે ત્યારે ત્યારે ચાહકો ખૂબ જ પ્રેમ અને ભાવથી તેમનું સ્વાગત કરતા હોય છે શીતલ ઠાકોર હર હંમેશ દરેક કલાકારોને માન અને સન્માન આપે છે તેમજ તેઓને પણ લોકો ખૂબ જ માન અને સન્માન આપતા હોય છે મિત્રો શીતલ ઠાકોર ખૂબ જ ગરીબ પરિવારની અંદર જન્મ્યા હતા તેઓની આજની સફળતા પાછળ ઘણા બધા વર્ષોનો સંઘર્ષ અને સખત મહેનત છુપાયેલી છે અને બાળપણમાં ઘણી બધી સમસ્યાઓ પડી હોવા છતાં તેઓએ તેમનો સામનો કરીને આજે સફળતા મેળવી છે બાળપણમાં જ પોતાનામાં રહેલા ઠાકોર કે જેઓ ગીતકાર હતા શીતલ ઠાકોર તેમના ઘરે રહેવા માટે જતા હતા

તેમજ અત્યાર સમય સુધીમાં ખૂબ જ મોટી માત્રામાં તેમના ચાહકો ગુજરાતની અંદર જોવા મળે છે તો મિત્રો આજે આપણે જાણ્યું ગુજરાતી કલાકાર એવા શીતલ ઠાકોર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો